નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. સાંજના મુખ્ય 10 સમાચારોમાં આગળ વધતા પહેલા, જો તમે મારી ચેનલમાં નવા હો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને અમારી ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સરકાર દ્વારા રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારે અમદાવાદમાં રથયાત્રા યોજવા મંજૂરી આપી છે. કોરોના પ્રોટોકોલ પણ જાહેર કર્યો છે. રથ નિજ મંદિર આવી જાય ત્યાં સુધી આખા રૂટ પર કર્ફ્યુ લગાવવામાં આવશે. માત્ર 5 જ વાહનોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત રહેશે. ભક્તોએ લાઈવ પ્રસારણના માધ્યમથી જ દર્શન કરવાના રહેશે. ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે, જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પહિંદ વિધિ કરશે. તે સિવાય જો વાત કરવામાં આવે તો જગન્નાથજીની રથયાત્રા દરમિયાન સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન અને કોરોના પ્રોટોકોલનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે તેવું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સાથે તેમણે એ પણ કીધું હતું કે ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાને લઈને રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે, પણ સૌએ રૂબરૂ રોડ ઉપર આવીને દર્શન કરવાનો આગ્રહ ન રાખે તેવી સૌને અપીલ પણ કરી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં 9 પૈસા પ્રતિ લિટરે વધારો થયો છે. તે સાથે અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 97.43 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલનો ભાવ 96.56 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો. જ્યારે ગીર સોમનાથમાં પેટ્રોલનો ભાવ 98.96 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલનો ભાવ 98.10 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવેથી લાયસન્સ કઢાવવા માટે આરટીઓ માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની આરટીઓમાં હવેથી સવારે 6 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધી 2 શિફ્ટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. હાલ કોરોનાના કારણે રાત્રે કર્ફ્યુ દરમિયાન રાત્રે 9:20 વાગ્યા સુધી જ ટેસ્ટ પૂરો કરી દેવાશે. લાયસન્સના ટેસ્ટનો લાંબો વેઇટિંગ પીરિયડ ઘટાડવા માટે સરકારે નિર્ણય લીધો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 16.5 કલાક ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી 2 શિફ્ટમાં ચાલશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં સતત 2 દિવસથી કોરોના કેસો વધી રહ્યા છે. સતત બીજા દિવસે દૈનિક કેસમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 24 કલાકમાં કોરોનાના નવા 45,892 કેસ નોંધાયા, જ્યારે 1 દિવસમાં 817 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા હતા. સરકારે છૂટછાટો જાહેર કરતા આજે લોકો બેફિકર બન્યા છે. 55 દિવસ બાદ રિકવર થનારા કરતા નવા કોરોના કેસો વધુ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે, ત્યારે આજે પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. આજે અમદાવાદમાં સીએનજીના ભાવમાં 68 પૈસા પ્રતિ કિલોનો વધારો થયો. અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 55.30 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો, જ્યારે દિલ્હીમાં સીએનજીનો ભાવ વધારા બાદનો નવો ભાવ 44.30 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રવિવારથી ગુજરાતમાં ફરીથી મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતા સૌરાષ્ટ્રમાં 12 અને 13 જુલાઈ તથા દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 જુલાઈ સુધીમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. 10 અને 12 બાદ હવે આ તાલીમાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. 10-12 બાદ આઈટીઆઈના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો, જે હવે જીસીટીવી એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગના તમામ અભ્યાસક્રમોને લાગુ પડશે. જો કોઈ વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હશે તો તેને ગ્રેસિંગ માર્ક આપીને પાસ કરી દેવામાં આવશે. પરીક્ષામાં ગેરહાજર ઉમેદવારોને પણ માસ પ્રમોશનનો લાભ મળશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થયો છે. 30,743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 128 કેન્દ્ર પર 1250 બ્લોકમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીએ બીકોમ સેમ 1 અને સેમ 3ની પરીક્ષા યોજાશે, જ્યારે એમએ એમકોમ સેમ 4ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે.